मित्रों, ज्यां श्रद्धा छे त्यां आशानो वास छे, ज्यां आशा छे त्यां प्रेमनो निवास छे, अने ज्यां आशा श्रद्धा अने प्रेम छे त्यां ज आपणा सहुनो सहवास छे। प्रभु ईसु पोताना मृत्यु अने सजीवनपणा द्वारा एक नवी श्रद्धा, एक नवी आशा, एक नवू जोम अने एक नवी शक्तिनो संचार करवा मांगे छे। ईस्टरनुं पर्व ए आपणा जीवनने प्रभुमय बनाववा, आशामय, श्रद्धामय अने प्रेममय बनाववा आवी पहोंचेलुं पर्व छे। ईस्टरना पर्वनो सार जो समझवो होय तो फक्त એક જ શબ્દમાં સમજી શકાય, અને એ છે ઈસુમાં શ્રદ્ધા। વિસ્મયે તો મને શંકા લગી જ પહોંચાડ્યો, એ શ્રદ્ધા જ હતી જેણે મને કિનારો દેખાડ્યો। ઈસ્ટરના આ પર્વ નિમિત્તે સંત થોમાના ઉદાહરણ દ્વારા ધર્મસભા વિસ્મય, શંકા અને શ્રદ્ધા વચ્ચે એક અભૂતપૂર્વ સંબંધ બાંધી આપે છે। સંત થોમા ઈસુના સજીવનપણાની અનુભૂતિને સ્વીકારી શકતા નથી, એને પચાવી શકતા નથી, અને એટલે એનામાં શ્રદ્ધા રાખી શકતા નથી। બે ધડકે બોલી ઉઠે છે કે હું તો પ્રભુને જોઉં, એના પડખામાં હાથ ઘાલું તો જ માનું કે આ એ જ ઈસુ પ્રભુ છે। અને ત્યારે પ્રભુ ત્યાં સાક્ષાત પ્રગટ થઈને સંત થોમાને એક સુંદર દર્શન આપીને સંત થોમાને કહે છે, અશ્રદ્ધા ખંખેરી નાખ, શ્રદ્ધા રાખ। ઈસ્ટરની આ ઉજવણી દરમિયાન એક વસ્તુ જે આંખે ઉડીને વળગી એવી છે એ છે કે જો આપણે એકબીજા ઉપર શ્રદ્ધા ન રાખીએ તો આપણે પ્રભુ ઉપર શ્રદ્ધા ક્યારેય રાખી શકવાના નથી। અને આ જે અશ્રદ્ધા અને અરાજકતાનું વાતાવરણ છે એ તો આપણા અંદરની, આપણા પોતાના પ્રત્યેની જે અશ્રદ્ધા છે ત્યાંથી જન્મેલું વાતાવરણ છે। આપણને પોતાના અંગત જીવનમાં શ્રદ્ધા નથી, અને એટલે આપણે બીજા ઉપર શ્રદ્ધા રાખી શકતા નથી। અને જ્યારે આપણે બીજાઓને આપણી સંગતમાં આવકારી શકતા નથી, એમને સ્વીકારી શકતા નથી, ત્યારે પ્રભુ આપણાથી જોજનો દૂર હોય છે। અને પ્રભુમાં વિશ્વાસ વગરની આપણી જિંદગી એ ફક્ત એક વ્યર્થ મથામણ બનીને રહી જાય છે। આપણે એ મેળવીએ, પેલું મેળવીએ, એની પાછળ જઈએ, પેલું ગમે છે એને મેળવી લઈએ। આ દરેક આપણા જીવનને સતાવી નાખનારા પરિબળો બનતા હોય છે। પ્રભુને આપણા અંતરમાં ઠસાવવાનું ને વસાવવાનું પર્વ છે। જો આપણી શ્રદ્ધામાં ખામી હશે તો આ કામ આપણે નહીં કરી શકીએ। સંત થોમા અશ્રદ્ધા તો રાખે છે, પણ જ્યારે ઈસુના સાક્ષાત દર્શન એમને થાય છે એ પછી એમનું જીવન બદલાઈ જાય છે। ઈસુ એમને જે એક સૂત્ર આપે છે, અશ્રદ્ધા ખંખેરી નાખ, શ્રદ્ધા રાખ, અને ત્યારે થોમાનો જે અહોભાવપૂર્વકનો પ્રત્યુત્તર છે, ઓ મારા પ્રભુ ને મારા પરમેશ્વર, એ ઘડીએ થોમા ઈસુમાં પ્રભુનો સાક્ષાત્કાર પામે છે। અને આ જે સાક્ષાત્કાર છે, આ જે આનંદની અનુભૂતિ છે, એ થોમાને છેક ભારત સુધી ખેંચી લાવે છે। સંત થોમાના જીવનનો આ પ્રસંગ એમના પ્રેષિતી કાર્યને એક અદ્ભુત ચાવીરૂપ પ્રસંગ છે। આ પ્રસંગ દ્વારા સંત થોમાના જીવનમાં એક ધ્વન્યાર્થ પ્રગટે છે, અને આ ધ્વન્યાર્થ દ્વારા એમનું જીવન ધન્ય બની જાય છે। આપણા જીવનમાં પણ આવા ઘણા પ્રસંગો આવ્યા હશે જ્યારે પ્રભુએ આપણી શ્રદ્ધાને એક ટકોર મારી હશે, આપણા જીવનમાં એક પડકાર ફેંક્યો હશે। શું આપણે આપણી શ્રદ્ધાને ચકાસી છે ખરી?
શું આપણી શ્રદ્ધા ફક્ત ઈચ્છાપૂર્તિનું સાધન છે? મને આ મળે, મારી ઈચ્છાપૂર્તિ થાય, હું પેલું પામી લઉં, તો જ શું એ શ્રદ્ધા વિકસી શકે? શું મારી શ્રદ્ધા પ્રેમ, શાંતિ, સમાધાન, ક્ષમા એ તરફ લઈ જનારી છે, કે પછી પેટી ઉરડનારી શ્રદ્ધા છે? શું ઈસુ મારા જીવનમાં પરિવર્તન લાવી શક્યા છે ખરા? શું મારી શ્રદ્ધા ફક્ત તહેવારો પૂરતી જ સીમિત છે? શું મારી શ્રદ્ધા બાઇબલમાં જ સમાયેલી છે, કે પછી મારી શ્રદ્ધા કાર્યશીલ શ્રદ્ધા છે? આવો અરસપરસ પ્રેમ અને શ્રદ્ધાનું વાતાવરણ જન્માવીએ, શાંતિના વાહકો બનીએ, શ્રદ્ધાનું વરદાન આપીએ, એકબીજા પ્રત્યે આસ્થા રાખીને જીવતા થઈએ, એટલી હદે આપણા ઈસુના સંદેશને ઉન્મત્ત કરીએ કે કોઈ પણ વ્યક્તિ આપણો દુશ્મન ના બની જાય. ઈસુના સજીવનપણાને સજાવીએ, સમજીએ, જીવનમાં પચાવીએ, એને પ્રસારીએ. સજીવન થયેલા પ્રભુ ઈસુ, તમને દરેકને આશા, શાંતિ અને પ્રેમના આવાસ બનાવી દે એવી કૃપા અને શક્તિ આપણા સૌ ઉપર વરસી રહે.